સંગીત મંડળ અને ગુરુજી ના ખુબ ખુબ પ્રણામ અને આશીર્વાદ અમે અમારે ભજનના ગાયક અમારા મોહનભાઈ એમને રાજ્ય એવું સરસ ઘડવું આપ્યું છે ને કે ભજન સાંભળવાનું ગમે કોઈ પણ કાર્યક્રમ હોય ને અને મોહનભાઈ નું જે મંડળ છે ને આ ગ્રુપ ભાઈ પણ સરસ ગાય શું નામ એમનું ભાઈ બહુ સરસ સુંદર ભજન અને એ રાજ્યની કૃપા હોય ને ત્યારે જ આ બધું બને બધાને બધું નથી મળતું આ સંગીતમાં એવું છે એના માટે કહ્યું છે કે રાઘા ભાગા પારખા નાડીને વળી ન્યાય તરવું તારવું ને તંતરવું એ આઠે અપકળાય કળાય બોલો શ્રી પ્રાણનાથ ક્યારે કી જાય આ બધી કુદરતી બક્ષિસ છે સાહેબ તો અહીંયા પ્રણાહુતિમાં અહીંયા કૃષ્ણ નામ મહિમા મૂકવામાં આવ્યો છે અને આપણે બધા જ ગાતા હોઈએ છીએ કેમ મહામતી સ્વામી પ્રાણનાજી પોતે ગાય છે કૃષ્ણ નામ મહિમા કિરંતનમાં 133 કિરંતન છે અને એમાં આ એક કિરંતન પણ છે 128 આની થોડીક સમજ લઈએ પૂર્ણાહુતિના પ્રસંગમાં આપણે આગળ વધીએ છીએ અહીંયા પ્રાણનાજી કહે છે કે પર ન આવે તોલે એક ને મુખ શ્રી કૃષ્ણ ખા અહીંયા ન આવે શબ્દ ન પહેલા મૂક્યો છે બહુ સમજીને મૂક્યો છે કે ભાઈ નથી તોલે શું આવતો છે ને તો કે મુખ શ્રી કૃષ્ણ કહંત કૃષ્ણ નામની તોલે શું નથી આવતો આ વિશ્વને પ્રાણનાજી સંદેશો આપે છે કે સંસારમાં સર્વોચ્ચ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે કે તો કે રાજજીએ પોતે સદગુરુ ધની દેવચંદ્રજી મહારાજને દર્શન આપી પોતે કહ્યું કે નિજ નામ શ્રી કૃષ્ણજી મારું નામ શ્રી કૃષ્ણ છે જીજ નામ પોતે પ્રગટ કરે ગણીવાર સુંદર સદવિધામાં પડતો હોય કે નામ છે એનો નાશ છે જન્મ છે એનો મૃત્યુ છે વાત બરાબર છે એમની વાત ખોટી પણ નથી પણ સમજ ખોટી છે કારણ કે આ સંસારમાં જેનું નામ આપણે પાડીએ ને એનો નાશ છે પણ જેનું નામ પરમાત્મા પાડે ને એ અખંડ છે અને એ અખંડ થઈ જાય બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જાય જે રામાયણનો એક પ્રસંગ છે જ્યારે સીતાજીનું હરણ કરવામાં આવ્યું અને રાવણ પુષ્પક વિમાનમાં બેસીને સીતાજીને લંકામાં લઈ જાય છે એમની શોધ કરવાની જવાબદારી હનુમાનજીને સોંપવામાં આવી હનુમાનજી પાસે પણ એટલી દિવ્ય શક્તિ હતી સાહેબ સમુદ્ર ઓળંગી જાય કેટલી મોટી શક્તિ રાવણે હનુમાનજીને બેસવા ગાદી ન આપી પોતે ગાદી ઉપર બેઠા ને કે તું નીચે બેસી હનુમાનજી પોતાના પૂછની ગાદી બનાવી દીધી બોલો શ્રી પ્રાણનાથ કેટલી તાકાત સાહેબ રાવણે વિચાર કર્યો કે ને હું એમના દૂત ને બાળી દઉં હનુમાન કે કઈ નહીં કરેલા કર્મ તમારે જ ભોગવવાના છે મારું પૂછડું તમે બારો અને હું તમારું બાળી દઉં બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જાય હનુમાન સાહેબ બધું રાવણ આખી લંકા ભાડી દીધી સાહેબ અને એ હનુમાનજીની શક્તિ જબરજસ્ત હતી હવે સીતાજીની શોધ કરી હનુમાનજી રામચંદ્રજીને પાછા મળ્યા અને મળ્યા પછી કહ્યું કે હવે શું કરું તો કે રાવણને સમજાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો પ્રાણજીની જે વાત છે ને અવરંજે બાદશાહને સમજાવવા માટે સાહેબ ખૂબ પ્રયાસ કર્યો અને ન માન્યા તો પછી છત્રસાલ મહારાજને કહ્યું કે હું જલ પુકાર તલવાર તમને ભેટ આપું છું બહાર કાઢજો એક સાથે સો તલવાર બહાર નીકળશે અને તમારે કોઈને ને ગરદર નહીં મારવું પડે માત્ર એના કિરણો એવા નીકળશે સામે સાફ થઈ જશે અને સાહેબે શક્તિ હતી છત્રસાલ કહે છે મારી પાસે ધન નથી મારું રાજ્ય કેવી રીતે સૈનિકોની ની ટુકડી માત્ર બાવીસ જનની અને ઔરંગઝેબ બાદશાહ પાસે તો હજારો ની સંખ્યામાં સૈન્ય એને કેવી રીતે પહોંચો તો કે મારા આશીર્વાદ છે આશીર્વાદમાં સાહેબ કેટલી મોટી તાકાત છે હનુમાનજી ને ઉપર રામચંદ્રજીના આશીર્વાદ હતા એમ છત્રસાલ મહારાજ ઉપર પ્રાણનાજીના આશીર્વાદ હતા અને કહ્યું છત તેરે રાજમે ધક ધક ધરતી હોય જીત જીત ઘોડા પગ ધરે તિત તિત હીરા હોય જીત જીત ઘોડા મુખ કરે તિત તિત ફતે હોય બે આશીર્વાદ આપ્યા હતા તમારો ઘોડો જે દિશામાં મુખ કરશે એ દિશામાં સૈન્ય ચોખ્ખું થઈ જશે મેદાન સાફ થઈ જશે અને સવારથી સાંજ સુધી તમારો ઘોડો જેટલી પ્રદક્ષિણા કરશે એટલામાં હીરા નીકળશે જાઓ મારા આશીર્વાદ છે તમારી હાર નહીં થાય સાહેબ છત્રસાલ મહારાજે બાવન યુદ્ધ લડ્યા પણ એકે એક યુદ્ધમાં જીત્યા બાદશાહના સૈનિકોને હાર ખાય અને જવું જ પડે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જાય અહીંયા એ પરિસ્થિતિ બની હનુમાનજીએ રાવણને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યો રાવણ ન માન્યા એટલે કહ્યું યુદ્ધ એ જ કલ્યાણ રામચંદ્રજીને કહી દીધું યુદ્ધ એ જ કલ્યાણ હવે યુદ્ધ કરવા માટે કોણ જાય તો કે આપણી પાસે વાનર સેના છે સાહેબ ભાનુર સેનામાં કેટલી મોટી તાકાત મૂકી પરમાત્મા પણ એને લઈ કેવી રીતે જવા હનુમાનજી ને જેમ બધા થોડાક એ તો દરિયામ ડૂબી જાય તો કે એ કામ કરીએ હનુમાનજી પરમાત્મા ને પ્રાર્થના કરી કે હું રામ નું નામ લખી પથ્થર મૂકું અને એ પથ્થર નો પુલ બનાવ લક્ષ્મણ કેવું ધનુષ મારી નું પુલ બનાવ તો કે પુલ તમારો નહીં ચાલે અલુશિરે પ્રાણનાથ અહંકાર નો પુલ ક્યારેય ન ચાલે સાહેબ ધર્મ અને અહંકાર ને તો બહુ છે અને પાપનું મૂળ્યું અભિમાન છે સાહેબ લક્ષ્મણજી નો પોલ નો ચાલ્યો ધનુષ્ય વાળો હનુમાનજી રામ નું નામ લખે ને પથ્થર મૂકે પથ્થર તરે સાહેબ રામચંદ્રજીને નવાઈ લાગી કે મારું નામ લખે ને પથ્થર તરે એનું કારણ શું કામ કરો હું પણ જાતે નામ લખીને પથ્થર મૂકું તો શું થાય જોવું તો ખરો એટલે રામચંદ્રજી આમ સૂર્ય નો અસ્ત થવાની તૈયારીમાં ધીમે ધીમે દરિયા બાજુ સમુદ્ર બાજુ ગયા કોઈ ન જુએ એમ એકલા એકલા નીકળ્યા પણ હનુમાનજીને ખબર પડી હતી કે રામચંદ્રજી ક્યાં જાય કારણ કે સેનાપતિને ખબર હોવી જોઈએ કે મારો સુપ્રીમ કંઈ ફરે છે અને શું કરે છે એની કોઈ પીછો તો કરતું નથી ને એને કોઈ તકલીફ તો નથી ને જેમ સુંદર સાથની પણ ફરજ છે મારા ગુરુજીની શું પરિસ્થિતિ છે એનો ખ્યાલ કરવો બોલો શ્રી પ્રાણનાથ ક્યારે કી જાય ગુરુજીને કોઈ તકલીફ તો નથી ને એ જોવાનું કામ સુંદર સાથનું છે એ મારા પણ અહીંયા રામચંદ્રજી પાછળ પીછો કરે છે ખબર ના પડે રામચંદ્રજી પથ્થર ઉપર પોતે નામ લખ્યો અને નામ લખી અને પાણીમાં આગળ જઈ અને પથ્થર મૂક્યો સાહેબ પથ્થર ડૂબી ગયો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જાય પથ્થર ડૂબી ગયો રામચંદ્રજી માથું ખંજવાળવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મારો ભક્ત મારું નામ લખે અને પથ્થર તરે અને હું નામ લખું ને પથ્થર ડૂબે હવે આનું કારણ શું એટલે એટલામાં જ હનુમાનજી કહે ઓ હું આવી ગયો છું શું થયું ભગવાન તો કે હનુમાન મારા કરતા તમારી શક્તિ વધારે દેખાય છે હનુમાનજી કહે છે એવું નથી

કે બીના કૃષ્ણજી જેતી મત સો તો સબે જાનીઓ કુમત કૃષ્ણજી સિવાયની જે મતિ જેનામાં સાહેબ જાગે ને એને કુમતી આવે ને કુમતી આવે જાય ક્યાં તો કે કુમતી જેના અંદર આવે ને તો અંધકૂપમે લે જાય એનકો કુમતી વાળો અંધકૂપમાં જાય નરકમાં જાય સાહેબ એમ પ્રાણનાજી કે છે એટલે એ કૃષ્ણ નામ વિશે થોડીક સમજ કરીએ પ્રાણજી કહે છે પર ન આવે તો લે એક મુખ શ્રી કૃષ્ણ કહાન તો કૃષ્ણ ના મુખ થી બોલવામાં આવે એની તુલનામાં શું નથી આવતો એ આપણી નજર સમક્ષ મોક્યો કોટ કરો નરમેધ મેધ અશ્વમેધ અનંત અહિયાં નર મેધ યજ્ઞ બતાવ્યો કે નર્મેદ એટલે લક્ષણા પુરુષનો બલિ આપવામાં આવે અને યજ્ઞ 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 કરવામાં આવે એ પછી કલ્યાણી ઘોડાને બલિમાં મૂકવામાં આવે અને એ પંચકલ્યાણી ઘોડાના ઉપર તાબાનું પત્રથી લખવામાં આવે કે આ ઘોડાને જે કોઈ પકડશે એની સાથે યુદ્ધ કરવામાં આવશે અને નહીં પકડે એ હારેલા ગણાશે અને એ

ઇન્દ્ર રાજાએ જ્યારે સગર રાજાના ઘોડાને બાંધી દીધો અને કપિલ મુનિના આશ્રમે બાંધ્યો કપિલ મુનિ ધ્યાનમાં બેઠા હતા અને બ્રહ્માજી પાસે વરદાન માગ્યો હતો મને ધ્યાનમાંથી જે ભંગ કરે ને મારી નજર જેના ઉપર પડે એ બળીને ભસ્મ થઈ જશે તો કે તથા ઇન્દ્ર રાજાને ખબર હતી કે આ કપિલ મુનિ ને વરદાન છે એટલે આ ઘોડો ત્યાં જ બાંધી દો

અને ઇન્દ્ર રાજાને ખબર હતી એટલે ઘોડો બાંધી દીધો અને પછી ત્યાં આગળ ગયા પછી સાહીઠ હજાર છોકરાઓ કપિલ મુનિને ગાળો દેવા લાગ્યા સંતોને ગાળો દેવાનું પરિણામ શું આવે તમે જુઓ સાહેબ સંતોને ગોદા મારવાનું શું પરિણામ આવે તમે જુઓ સાહેબ સીધે સીધા કપિલ મુનિ તો ધ્યાનમાં હતા એટલે છોકરાઓ તોફાની હતા સાહીઠ હજારમાં માં કોઈ હરખા હોય બધા થોડું એટલે

આ તારા જે ભાઈઓ છે ને બળીને ભસ્મ થઈ ગયા છે એને જો સદગતિ અપાવી હોય તો સ્વર્ગમાંથી ગંગાજી પ્રગટ કરવા પડે તો તું તપ કર અહીંયા અંશુમાને તપ કર્યું પણ ગંગાજી પ્રગટ ન થયા એનો દીકરો દિલીપ રાજા થયો એને તપ કર્યું તોય પ્રગટ ન થયા અને એનો દીકરો ભગીરથ રાજા એને સાહેબ તપ કર્યો અને પછી ગંગાજી પ્રગટ થયા ગંગાજી કે હું આવું ઘરે પણ મને જિલ્લાની તાકાત જોઈએ કોણ ઝીલી શકે તો કે ભોળાનાથ ઝીલે અને એ ભોળાનાથ જ આ કામ કરી શકે એટલે ભક્તો ભજનમાં ગાય છે ને શંકર જટ બહતી ગંગ એ ગંગાજી અહીંયા ભગવાન શિવજી ઝીલી લે અને પછી ધરતી ઉપર ઉતારે એમ ગંગાજીએ પ્રગટ થયા ત્યારે કહ્યું કે મને મારી અંદર આ બધા જીવ છે પોતાના અંદર બોડી બોડીને પાપી બનાવશે તો મારો ઉદ્ધાર કેવી રીતે કરશે તો તે વખતે ધર્મ ગ્રંથોમાં કહ્યું અભાવિનો ભવિષ્યંતી મુનિયો બ્રહ્મરૂપિણ ઉત્પન્નાય કલયુગે પ્રધાન પુરુષાશ્રયા ભવિષ્યમાં બ્રહ્મ મુનિઓ પ્રગટ થશે અને એ ગંગાજીમાં સ્નાન કરશે ત્યારે ગંગાજી તારો ઉદ્ધાર થશે અને તું પ્રગટ થઈ છું એ તારું કામ સાર્થક થશે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે આજે આ બ્રહ્મ મુનિઓની તાકાત છે એમ આ વાણીને આ સંસારમાં ઉતારવાની તાકાત કોની આ બ્રહ્મ કોણ ઉતારી શકે સાક્ષાત રાજ્ય

અંદર બેસી આ એક એક શબ્દ બોલે છે સાહેબ અને એ બોલે છે એ કહે છે અનેક ધર્મ ધરા વિશે તીર્થવાસ વસંત તમે શાંતિ મેળવવા માટે સુખ મેળવવા માટે અનેક ધર્મમાં ફર્યા કરો અનેક તીર્થોમાં વાસ કરો સિદ્ધ કરો સાધના વિપ્રમુખ વેદ વદંત તમે સાધનાને સાહેબ સિદ્ધ કરો બ્રાહ્મણ બની જાઓ અને કંઠસ્થ વેદોનો ઉચ્ચાર કરો પણ સકલ ક્રિયા સુધરમ પાડતા દયા કરો જીવજંત તમે ધર્મનું આચરણ બહુ જ સરસ રીતે કરો જીવ માત્ર ઉપર દયા કરો પછી બહેનોને પણ કહ્યું વ્રત કરો વિધ વિધના સતી થાવ શિલવંત અનેક વ્રતો કરે અમારી બહેનો છે ને અનેક વ્રતો વધારે પડતા અમારા ભાઈઓ કરતા બહેનો વ્રત કરે ભાઈઓ તો છે ને ઉભા થયા અને ખંખેરી ચાલ્યા બોલું શ્રી પ્રાણનાથ પણ અમારી બહેનો દરેક પ્રસંગ હાચવતી હોય છે અને કોઈ પણ વ્રત આવે ને એટલે બેન હાથમાં થાળી લઈને ગઈ જ હોય પૂજા કરવા મંડી જ પડી હોય બોલો શ્રી પ્રાણ એનું ફળ શું મળશે એનાથી બહુ મતલબ નહીં પણ બધા કરે ને એટલે કરવું જ પડે એટલે અહીંયા બેનોને કે વ્રત કરો વિધ વિધન સતીથાવ શીલ વંત તમે કદાચ સતીત્વને ધારણ પણ કરેલો ભેષધર સાધુ સંતન અહીંયા સાધુ ને સંતોને પણ પ્રાણજી બરાબર ટકોરે છે કે તમે સાધુ બની જાઓ સંત બની જાઓ જ્ઞાની જ્ઞાન કથન તમે જ્ઞાની બની જાઓ અને જ્ઞાનની કથા ગમે જેટલી કરો તપસી બહુવિધ દેહ દમો તમે તપેશ્વરી પણ બનો

શું કહે તો કે મુખ શ્રી કૃષ્ણ કહંત કોણ બોલે મહામતી સ્વામી શ્રી પ્રાણાચી બોલે છે કે મુખ શ્રી કૃષ્ણ ઘણા લોકો તો કૃષ્ણ નામ બોલવાનું થાય તો મોડું બંધ થઈ જાય બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જાય ઘણા લોકો એવા હોય કારણ કે એના નસીબમાં ના હોય એને અહીં જ રહેવું હોય પછી એને બોલવાની જરૂર ના હોય સાહેબ પછી આગળ શું કહે શ્રી કહે મુખ એ ધન અહીંયા મેહરાજ ના સ્વરૂપ માં સાહેબ સાત પાવર્સ બેઠા છે સ્વામીજીના હૃદયમાં ઇન્દ્રાવતીજીની આત્મા બેઠી સુંદરભાઈ સદગુરુના હૃદયમાંથી જ્યારે સદગુરુ ધામ ચાલી ગયા પછી સ્વામીજીના હૃદયમાં એ પણ આવીને બેસે એટલે કહ્યું પ્રકાશ ગ્રંથમાં કે સુંદરભાઈ અંતર્ગત કહાવે પ્રકાશ વચન અતિ ભારીજી સુંદરભાઈ પણ મારા હૃદયમાં આવી અને આ જ્ઞાનના વચન એ કહે છે સાહેબ એટલે ઇન્દ્રાવતી ને સુંદરભાઈ અને પછી પાંચ શક્તિ પાંચો સ્વરૂપ પાંચો મિલભાઈ મામત ધનિચીકો જોશ આતમ દુલ્હિન

એ પ્રાણજીની અંદર હતા એટલે પ્રાણનાજીને યાદ કરો તો આ સાથે સ્વરૂપ તમારે ધ્યાનમાં આવવા જોઈએ અને સાહેબ જે સમય જેની જરૂર પડે ને એ સ્વરૂપ તમારી જોડે વાત કરતું હોય એ અનુભૂતિ થાય બોલો શ્રી પ્રાણનાથ જાય અને ત્યારે તમને ખબર પડે કે હવે હું આ વાણી વાંચું છું ઘણી વાર સુંદરભાઈ વાત કરતા હોય ઘણી વાર ઇન્દ્રાવતી વાત કરતી હોય ઘણી વાર રાજ્ય વાત કરતા હોય ઘણી વાર શ્યામાજી વાત કરતા હોય ઘણી વાર પરમાત્માનો નૂરમય પાવર્સ વાત કરતો હોય ઘણી વાર જાગ્રત બુદ્ધિની શક્તિ વાત કરતી હોય અને ઘણીવાર રાજ્યનો હુકમ કામ કરતો હોય અને એની અનુભૂતિ થાય ત્યારે માનજો કે આ વાણી તમે વાંચી છે એટલે કહ્યું મહેરાજ કહે મુખ એ ધન જો રુદિય રમંત હવે પરમાત્મા ને હૃદયમાં રમાડવાની વાત કરી પરમાત્મા ના સ્વરૂપ હૃદયમાં રમાડો આપણે હૃદયમાં રમાડો તો પછી પરમાત્મા અંદર બેઠા હોય તો બીડી પીવાય કરી ભાઈ બીડી પીવો તો નાઈ જાય કે ના ના જાય બોલો શ્રી પ્રાણનાથ નાથ કી જાય તમારે નહાડવું હોય તો પી લેવાનું

ધન ધન એ કુલવંત એ ભૌ સાગર તારે એના કુળને પણ સાહેબ ધન્યવાદ મળે તો આપણે ધન્યવાદ આપણા કુળને અપાવવા જોઈએ અને આપણે પણ ધન્યવાદ પ્રાપ્ત કરી અને પરમધામ જવા માટે યો તૈયારી કીજીએ આગે કરણી હે ધોડ સબ અંગી શક લે એવી તૈયારી રાખવાની સાહેબ પરમધામ જવાનું હોય તો રાજ્ય કાલે કે આપણે કહેવાનું આજે તૈયાર છું બધું શ્રી પ્રાણનાથ તૈયારી અમેરિકા જવાનો પાસપોર્ટ તૈયાર કરેલો હોય અને પ્લેન કાલને બદલે આજે હોય તો આપણે બેગ તૈયાર કરીને ચાલવા માંડીએ કે ના ચાલવા માંડીએ ભાઈ

री बहनों नाराज हो गुरुजी थे कोक लागिए से कदाच बक्का गावा हेलो बक्का गाओ परन आवे तो ले

તારતમના જાપ મનમાં તારતમ ન આવડે એ રાજ શ્યામાજી રાજ શ્યામાજી બોલે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ પણ બોલી શકે પણ મનમાં પ્રાર્થના કરવાની તારતમની છ ચોપાઈ છે એટલે છ પંચ ચોપાઈ પાંચ વખત જાપમાં આપણે મનમાં બોલીએ તો થાય અને રાજશ્યામાજી બોલો તો ઘણી વાર થાય બરાબર છે ને એટલે જ્યાં સુધી ફરી જે ન કરવામાં આવે ત્યાં સુધી મનમાં જાપ ચાલુ રાખજો

ਬਾਹੇ ਅਗਿਨ ਬੜੇ ਅਗਾਥ ਤੇ ਤਾਂ ਪੀੜੇ ਦੁਸ਼ਟ ਨੇ ਸਾਥ ਨਹੀਂ ਅਦਖਿਣ ਨਹੀਂ ਸਮਾਥ ਕਿਰਪਾ ਕਰੋ ਛੁ ਅਮਜ ਤਣੀ ਸਿਖਾ ਮੜ ਦਿਓ ਛੁ ਅਤੀ ਗਣੀ ਅਹੇ ਨਿਸ਼ ਲਿਓ ਛੁ ਅਮਰੀ ਸਾਰ ਤੋ ਮੋਹ ਜਲ ਉਤਰ ਛੁ ਪਰ ਏ ਮਾਇਆ ਛੇ ਅਤੀ ਬਲਵੰਤੀ ਉਪਨੀ ਛੇ ਮੂਲ ਧਣੀ ਥਕੀ ਮੋਨੀ ਜਨਨੇ ਮਨ ਅਭਿਆਰ ਸੇ ਬ੍ਰਹਮਾਦਿਕ ਨਵ ਲਹੇ ਪਰ ਸੁਖ ਸੰਕਾਦਿਕ ਨੇ ਨਵ ਟੜੀ ਲਕਸ਼ਮੀ ਨਾਰਾਇਣ ਨੇ ਫਰੀ ਬੜੀ

ਏ ਮਾਇਆ ਛੇ ਅਤੀ ਛਲ ਹਵੇ ਜੁੱਧ ਮਾੜਿਉ ਛੇ ਅਮਸੋ ਇਹਨੋਂ ਕਹਿਉ ਨਝਾਇ ਬਲ ਇਹਨਾਂ ਔਦ ਅੰਮ੍ਰਿਤ ਰੂਪ ਰਸ ਛੜ ਬੜ ਬਲ ਅਕਲ ਅਗਿੰ ਕੁਟਿਲ ਨੇ ਕੋਮਲ ਚੰਚਲ ਚਤੂਰ ਚਪਲ ਛਲ ਹਵੇ ਇਹਨੋਂ ਕਿਤਲੋ ਕਹੂੰ ਵਿਸਤਾਰ ਜੋ ਰਵਰ ਅਤੀ ਅਪਾਰ ਬਹੁਤ ਜੁਦ ਮਾਰਿਆ ਸਾਧਾਰ ਜੁਦ ਕਰੇ ਚੇ ਬਾਰੰਬਰ ਇਹਨੇ ਲਾਗਿਓ ਕੋਈ ਇਹ ਬੁਖਾਰ ਮਾਰੋ ਕੀੜ ਨ ਮੁਕੇ ਨਾਰ ਮੈਂ ਬਾਂਧਿਆ ਸਮ ਹਥਿਆਰ ਤੋ ਜਾਣਿਓ ਜੋਪੇ ਇਹਨੋ ਮਾਰ ਐਨੇ ਸਮੇਂ ਜਮ ਮਾ ਬੀਤੀ ਕੀਟਲੀ ਕਹਉ ਤੇ ਫਜੀਤੀ ਮੈਂ ਤੋ ਰੁੜੀ ਰੀਤੇ ਰਹੀ ਤੀ ਪਣ ਮੋਨੇ ਲੀਧੀ ਸੀ ਤੀ ਬਾਹੇ ਗ੍ਰਹੀ ਲਈਨੀ ਸਰੀ ਮੈਂ ਤਣ ਜੁਦ ਕੀ ਦੋਂ ਫਰੀ ਫਰੀ पचे गतमत मारी हरि लयवश पोता ने करी तमे अनेक सी खामण कही पण भरम आड़े में काई नव ग्रही मौसो ये भी तो हज थई जो वाणी तुम्हारी में नव लही तमे पेरे पेरे समझावी मुने तोहे बुद्ध न आवी जुक्ति करी ने जगावी लय तार तमे लगावी तमे अंतरगते दिदा दृष्टांत त्यारे भागी मारा मननी प्रांत હવે તમે આવ્યા સંસાર દશા થઈ સ્વાત સંસાર થઈ સ્વાત જ્યારે ધણી ધણવટ કરે ત્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી ના હરે બલવેરી ના હરે गया काम सराडे चढे वडी गया सरा रे चढे मन चितव्या करज सरे मन चितव्या कारज सरे मन चितव्या करज सरे मन कारज सरे दही प्रदक्षिणा अति घणी दही प्रदक्षिणा अति घणी करू दंडवत प्रणाम

દઈ આજ્ઞા સબો બળભાગી આયા મંદિર ચરણ લાગી શ્રી શ્રીરાજ શ્યામાજી ધારે કોઈ કોઈ બસ્તર ભૂષણ વધારે કોઈ કોઈ બસ્તર ભૂષણ વધારે પરિક્રમા ગ્રંથમાં આપણે જઈએ છીએ ત્યારે રંગ મહેલની થોડી વાત કરીએ કે પરમધામમાં રંગ મહેલ એટલે સોય અખંડ અક્ષરાતી તર

ભાઈઓ ને આપડે બેનો આવડે જે આતુ છોકરો પછી હું કો આ બોલો બરાબર વેરી ગુડ बोलो પ્રાણનાથ प्राणनाथ प्यारे की रंगमहल नव भोम અને દશમી આકાશી છે એમાં પહેલી ભોમમાં આપણા માટે મહત્વની વસ્તુ શું છે સોશીડિયા ચડ ઉપર જઈ થંભ 28 न्यारा સો પગથિયા ચડીએ અને ઉપર જઈએ એટલે દર્પણ રંગનો દરવાજો છે અને એ દરવાજો આપણા માટે ખોલવાના છે શ્રી શ્રી મહામતી પ્રેમ લઈ તોલતી સે ધામ દરવાજા ખોલતી સૈયા જાને ધામ માહે બેઠિયા એ તો ઘર હિમે જાગ કે બેઠિયા મહામતી આપણા પ્રેમનો તોલમોલ કરશે આપણો પ્રેમ રાજ્ય પ્રત્યેનો વધશે તો દરવાજો ઓટોમેટિક ખોલશે તમે એરોડ્રામમાં ને વિમાનમાં બેસવા એટલે આમાં તમે આગળ ચાલોને એટલે દરવાજા ઓટોમેટિક ખૂલે સાહેબ અને પાછા બંધ પણ થઈ જાય આપણો પ્રેમ વધારે હશે તો દરવાજો ખૂલશે અને પ્રેમ વધારે નહીં હોય એટલે દરવાજો ખોલવાનો તો પ્રેમ જાગૃત કરવો પડે સાહેબ અને પ્રેમ જાગ્રત કરવા શું કરવું પડે તો કે ભજન કરવું પડે સેવા કરવી પડે પૂજા કરવું પડે પાઠ કરવું પડે અને વાણી નું મંથન કરવું પડે એ સત બાની મથ કે લેવું જોઈએ સત્સુ સો મેં નિર્ણય કરો નિર્ધાર

કારણ કે ભૂખે ભજન ન હોય ગોपाला बोलो श्री प्राणनाथ એમ પરમ માં પણ રાજી કે તમે અંદર એન્ટર થાવ ને એટલે હું તમારા માટે સીધું રસોડું જ રાખો છું એટલે કોઈ ટેન્શન રે નહી એટલે ત્યાં રસોડું રસોડું ચોરસ છે અને ચોરસ ચાર હવેલીની હાર પસાર કરો પછી આપણો મૂળ મિલાવો છે અને એ મૂલ મિલાવામાંથી આપણે આ સંસારમાં આવ્યા છીએ એટલે પ્રાણનાથજી કહે છે સુરત એક હી રાખીએ મૂલ મિલાવા માહી શ્યામ શ્યામાજી સાતજી તલે ભોમ બેઠે જાય આપણે ગમે જ્યાં ગમે જે કામ કરીએ ખાતે પીતે ઊઠતે બેઠતે સુપન સુવન જાગ્રત

પલક ના પીછે ફેરીએ જો ઈશક અંગ ઉપજત એક ક્ષણ માટે પણ પાછો વળીને જોવાનો અને એટલે જ કહ્યું શ્રી મહામતી કહે પીછા ન દેખિયે ન કિસી કી પરવા એક ધામ હૃદય મે લેકે ઉડાઈ દીજે અરવા પરમ ધામ જવાનું હોય ને તો મારું પૂર્યું મારું બાળક શું કરશે મારા છોકરાને છોકરી બહુ મળી નથી તો હવે શું થશે અને ઘરવાળી શું કરશે ઘરવાળી વિચાર કરે કે હું જતી રહીશ તો મારા ઘરવાળા શું કરશે ના જવાનું થાય ને એટલે તામસિયા ચલી રાજસિયા ચલી સ્વાતસિયા શરીર છોડ છોડ કે મિલી એમ પાછું વળીને જોવાનું નહીં આપણે કોઈનું ધામગમન થાય ને અને બારમું કરે ને ત્યારે પંડિતો પેલું પડ્યો છે ને આમ ગમને ઝોપી મેલાવે ને અને કે જો પાછું વળીને જોશો ના હો બોલો શ્રી પ્રાણ નાથ કી જાય એ બ્રાહ્મણો આપણે શીખ આપે છે એમ પ્રાર્થનાજી પણ કે શ્રી મહામતી કહે પીછા ના પરમધામ જવાનું થાય ને ત્યારે પાછું વળીને નહીં જોવો ઘર ઘરવાળી શું કરશે બહેરો શું કરશે અને છોકરો શું કરશે ને આ ફલાણાનું શું થશે મારો ભાઈબંધ રહી ગયો ને આનું શું થશે કશુંય નહીં એ બધા એમનું નસીબ લઈને આયા આપણે તો આયા પણ એકલા અને જવાના પણ એકલા એટલે પાછું વળીને જોવાનો નથી તો મૂલ મિલાવવામાં ધ્યાન કરવાનું પછી બીજી બોમાં જઈએ તો બોલોણી ના મંદિર છે સાહેબ બાર હજાર મંદિર છે અને એ મંદિર એટલા સુંદર કાચના છે એક મંદિર માં ઉભા હોય તો બારે હજાર માં દેખાય અને જ્યાં દરવાજો દેખાય ને તો કદો દિવાલ હોય ને દિવાલ દેખાય તો દરવાજો હોય બોલો શ્રી પ્રાણનાથ ક્યારે કી જાય અને એવી ત્યાંની બહુ સુંદર રચના છે ત્રીજી ભૂમમાં પડસાલમાં સવારે છ વાગ્યા થી બપોરે ત્રણ વાગ્યા સુધી આપણે રહેતા હોઈએ બોલો શ્રી પ્રાણનાથ સૌથી વધારે ટાઈમ દિવસનો આપણો ત્રીજી ભોમમાં જાય અને રાત્રિનો પાંચમી ભોમમાં આ બે જગ્યા ઉપર વધારે વધારે ટાઈમ પાંચમી ભોમમાં સુવાનો હોય આજે ચોપાઈ નીકળી છે કે દઈ આજ્ઞા સબ બળ હવે પાંચમી ભોમ શયન છે આપણો પરમધામમાં અહીંયા કાર્યક્રમમાં આઈએ તારે વસ્તુ જુદી છે પણ આપણા ઘરે જઈએ ત્યારે આપણો શયનખંડ ઊંઘ આવે એટલે યાદ આવે અને પથારીમાં ઠંડી હોય એટલે પછી ધીમે રેન્ટો પાઈ જઈએ બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જાય એવું પરમ છે પછી છઠ્ઠી ભૂમમાં આપણા સુખપાલ રહે છે અને એટલે જ અમારા મોહનભાઈ જેવા ભજન ગાય મારા કહેજો શ્યામાજીને કહેજો કહેજો એટલું પરમધામથી સુખ પાલ મુખ એ સુખ પાલ છઠ્ઠી ભાવ મારે સાતમી ભાવમાં સામ સામે હિંડોળાની બે આરો જે પેલા છ છ હજાર મંદિરની અંદર એન્ટ્રમાં છે ને અઠાવીસ તમારા ચોકની અંદર એ જે એ મંદિરોમાં હિંડોળા છે આઠમી ભાવમાં સામ સામે ચાર હિંડોળા નવમી ભાવમાં દૂરદર્શિકા ભૂમિ જ્યાં જે દિશાના દર્શન કરવા હોય એ દિશામાં બેસો એટલે દર્શન થાય અને દસમી ભોમ પૂનમની રાત્રિએ સાહેબ ચાંદનીમાં જઈ અને રાજ્ય મહારાજ આપણને આનંદ આપે આ પરમધામનો રંગ મહેલ છે તો એ આનંદ કરતા કરતા હિંડોળા જોતા જોતા અને પછી સુખપાલમાં દર્શન કરતા કરતા પાછા શયન જોઈ અને પછી ત્રીજી બમણી પડસાલમાં સવારે છ વાગે આવવાનું હોય બોલો શ્રી પ્રાણનાથ અને પછી આપણે બીજી ભોમમાંથી પહેલી ભોમમાં નીચે ઉતરીએ એ અહીંયા હકીકત બતાવે ત્યારે સખીઓ જ્યારે પાંચમી ભોમમાં સુવા માટે જ્યારે જાય તો રાજજીને પગે લાગીને જાય રાજજી શ્યામાજીનો સેન્ટરમાં હોલ છે અને બાર હજાર જે રૂમ છે બાર હજાર હૉલ છે મંદિર છે ત્યાં મંદિર જ કહેવામાં આવે એમાં જીવી સખીઓ જાય તો રાજજી ત્યાં પણ હોય વલુશ્વરી પ્રાણના કી જાય આપણને રાજજી એકલા છોડતા જેટલી સખીઓ એટલા સ્વરૂપ ધારણ કરે એવું નહીં છ વાગે જ્યારે નીચે આવે અને પશુ પક્ષી દર્શન કરવા માટે આવે અને તે વખતે જો પશુ પક્ષીને દર્શનમાં વિલંબ થાય તો રાજી અનંત રૂપ ધારણ કરી અને પશુ પક્ષીઓને પણ દર્શન આપી દે એટલે કોઈ આકુળ વ્યાકુળ નો થાય બોલો શ્રી પ્રાણ રાજી કેટલા દયાળુ છે સાહેબ રાસ લીલામાં પણ અનંત સ્વરૂપ ધારણ કર્યા હતા એવું આ જાગણીના બ્રહ્માંડમાં પણ રાજજી મહારાજ આજે આપણી વચ્ચે આ જ્ઞાનરૂપી અનંત સ્વરૂપો ધારણ કરી અને ગામે ગામ ઘરે ઘરે મંદિર મંદિરે રાજ્યની વાણી એક જ્ઞાનનું સ્વરૂપ છે અને એ રાજ્યનું સ્વરૂપ આમાં સાહેબ જો આપણને દેખાતું થઈ જાય તો રાજજી કહે છે કે તમે મારાથી દૂર નથી એટલે અહીંયા આ ચોપાઈ આપણે બધા જ દોહરાવીશું અને પછી ગુરુજીનું વક્તવ્ય બંધ કરીશું મારી જોડે અહીંયા વધાર્યા છે અમારા મહારાજજી પણ છે એટલે એ બધાને આપણે થોડા સાંભળીએ અને આગળનો જે તમારો કાર્યક્રમ છે અને અમારા મોહનભાઈનું ભજન તો સાંભળવાનું બાકી જ રહી જાય છે વલભ શ્રી પ્રાણનાથ જોડે મોહનભાઈની જોડે જીતુભાઈ પણ છે અને અમારું વાજિંત્ર સુંદર વાગે અને એમાં કદાચ આજે રાત્રે તમે રાસ ગરબા પણ કરશો એટલે એ પણ આનંદ આપણે લેવાનો છે ત્યારે આ ચોપાઈને દોહરાવી લઈશું गुरु जी बोलते तेपलो दई आज्ञा सब बड़ भागी सब सब Bata, एक साथ दई आज्ञा सब बड़ भागी सब दर दर आया मंदिर चरण आया मंदिर चरण શ્રી રાજ શ્યામાજી સેજ પધારે કોઈ કોઈ બસ્તર ભૂષણ વધારે બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી અને એ મંદિરોને રંગ પર મંદિર કહેવામાં આવે છે તો આપ સમસ્ત સુંદર સાજીને ખૂબ ખૂબ પ્રણામ આવતીકાલે આદરણીય પરમાણ સ્વરૂપ મહારાજશ્રીને સમાધિ સ્થળો પર કળશ ની વિધિ છે શ્રી પાંચ નવતનપુરી ધામથી પરમાદરણીય એકસો આઠ શ્રી આચાર્ય મહારાજ શ્રી પણ પધારવાના છે એવું પત્રિકા દ્વારા અને અમારા સોમભાઈ દ્વારા જાણ કરવામાં આવી છે ત્યારે મહારાજજી આવે તો મહારાજજીને પણ મારા પ્રણામ કહેજો આવતીકાલથી મારા દાહોદ વિસ્તારમાં બે મંદિરમાં કાલે પ્રતિષ્ઠા મહોત્સવનો વાર્ષિક કાર્યક્રમ છે એમાં બોરિયાળા ગામમાં જે મંદિર છે ત્યાં શોભાયાત્રામાં મારે રહેવાનું છે અને ગડોઈ ગામમાં પણ મંદિરનો વાર્ષિક કાર્યક્રમ છે તો ત્યાં આગળ સુરતના એકસો આઠ શ્રી આચાર્ય મહારાજશ્રીને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને પારસભાઈને હું ત્યાં મોકલવાનો છું કારણ કે કાર્યક્રમો અને મંદિરોની રચના રાજ્યની મહેરથી સુંદર સાથનો પ્રેમ એટલા બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અમારે મુવાડીમાં બાકી હતું તો એ કામ પણ ચાલુ કરવાનું હમણાં બાવીસ તારીખે જ અમે ત્યાં એ જગ્યા ઉપર એક સરસ આયોજન કરવાનું ફાઇનલ કર્યું છે ગુરુજીનું લક્ષ્ય છે કે જ્યાં સુંદર સાથની સંખ્યા વધારે હોય સાહેબ સરકારની યોજનાના તમે લાભ લો એમાં ગવર્મેન્ટ આપણને સત્સંગ હોલ માટે પૈસા આપે છે અને સત્સંગ હોલ માટે પૈસા લઈને એમાં મંદિર બનાવી દેવાનું કોઈ પાસે રૂપિયા ઉઘરાવા ના જવું પડે બરાબર છે ને અને કોઈ ગામ મંદિર વગરનું નું બાકી ના રહેવું જોઈએ ભલો શ્રી પ્રાણ ના સરકારની યોજનામાં મંદિર બને પણ પેલા ખેંચવા વાળા છે ને આમ ખેંચ્યા ખેંચ કરે ને તારે જ ભૂલ પડે પેલા આગેવાનો હોય ને પેલો કે હર મારું બની જાય ને પેલો કે મારું બની જાય તો કશું ના બને સાહેબ આપણું બનવું જોઈએ બોલો શ્રી પ્રાણનાથ પરમધામમાં સખીઓ ને ઝઘડો નથી કારણ કે સખીઓ જાણે કે આ બધું રાજજી છે આ આપણે તો બધા વાપરવાનું છે અને એ ભાવ જો અહીંયા બને સાહેબ તો કોઈ કામમાં ઢીલ પડે નહીં એટલે મારી યોજના હું બધાને વિનંતી અમારા ક્ષેત્રમાં આ કહું છું કે ભાઈ સરકારની યોજનાના લાભ લો ગવર્મેન્ટ તમને એટલા સરસ લાભ આપે છે નરેન્દ્રભાઈની ખરેખર યોજનાઓ ખૂબ સારી છે સાહેબ આજે તમે જુઓ જે કામ કોઈ ન કરી શકે એ નરેન્દ્રભાઈએ કર્યું છે આજે રામ મંદિર કોઈની તાકાત નહોતી સાહેબ કે બનાવી શકે પણ એ માણસ જાહેરમાં બિનજરૂરી વાત ન કરે પણ કામ ઠોસ કરે સાહેબ આ પાવાગઢમાં અમારા ક્ષત્રિય બધા મૂછો મળે પણ મંદિર તો એ જ બનાવ્યું બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી વાત સાચી છે ખોટી શાલમ કારણ કે કોઈની જગ્યા ખાલી કરવાની તાકાત જ નહીં કોકે એમને ઝૂપડું બાંધ દીધું તો તાકાત નહીં કાલે કહેડે પણ આ માણસ આજે એટલા બધા સરસ આયોજન ચાલે છે એમ અમારું જ પ્રચાર ક્ષેત્ર આપણા વિસ્તારમાં તો છે જ પણ આદિવાસી ક્ષેત્રમાં દાહોદ જિલ્લો પછી જાબા જિલ્લો અલીરાજપુર જિલ્લો ધાર જિલ્લો ગુના જિલ્લો શિવપુરી જિલ્લો શ્યોપુર જિલ્લો બારા જિલ્લો રાજસ્થાનમાં ત્યાં સુધી આપણે જઈએ છીએ પન્ના નજીકમાં એટલે ગુરુજીને દોડવાનું તો થાય જ છે પણ મારી આ યોજના છે ગામે ગામ પચાસ મંદિરો નાના મોટા બની ગયા છે અને અને આગળ છે શ્રી પ્રાણનાથ એ મંદિરો સુંદર સાથ એની વ્યવસ્થા કરે છે માલિકી સુંદર સાથ ની ગુરુજી ના આશીર્વાદ મેં કોઈ મંદિર માં હરકુંડી સિવાય મારી માલિકી નથી રાખી સાહેબ માલિક સુંદર સાથ એની વ્યવસ્થા સુંદર સાથે કરવાની એનો નિભાવ સુંદર સાથે કરવાનો સેવા પૂજા પણ સુંદર સાથે જ કરવાની હોય છે એટલે તમે આવા એક સરસ આયોજનો કરો અને ભવિષ્યમાં રાજ્ય તમને ખૂબ શક્તિ આપે બીજી એક યોજના ગુરુજીની ચાલે છે કે દરેક ઘરમાં વર્ષમાં એક વખત રાજ્યની વાણી પૂરી વંચાવી જોઈએ બોલો શ્રી પ્રાણ આપણો મોબાઈલ હોય ગમે એટલો સારો હોય પણ એને ચાર્જ ન કરો તો મોબાઈલ કામ કરે ખરો સાહેબ કરે મોબાઈલ ચાર્જ કર્યો પણ રિચાર્જ ન કરો તો તોય કામ ના કરે એટલે આપણને જે આ સેવા આપી છે ને વાણી આપી છે ને એને આપણા અંતઃકરણમાં વાંચન વર્ષમાં એકવાર પોતે કરો દરેક ભાઈ હોય તો ભાઈ પોતે વાંચે બેન હોય તો બેન વાંચે કેમ તો કે જે ખાય ને એને લોહી બને બીજાને બને ખરું વાત સાચી છે ખોટી બેનો વાત સાચી છે ને જે ખાય એને લોહી બને ભણતર અને ભક્તિમાં બેમાં કોઈનોય ભાગ નહીં એટલે ભણતર અને ભક્તિ ભક્તિ ભણતરમાં જેનું સર્ટિફિકેટ હોય એને જ કામ લાગે સોંભીનું સર્ટિફિકેટ હોય તો સોંભીન કામ લાગે બીજાને લાગે ખરું અને ભક્તિમાં પણ આવું છે સાહેબ એટલે ભક્તિ પણ પોતે જ કરો કરો નક્કી કે આવતી થી સુધીમાં હું પોતે એક પારાયણ ઘેર કરીશ મારી ઘેર કારણ કે જે ઘરમાં રહો ને એ ઘરની ભૂમિને સાહેબ રિચાર્જ કરો તમારા બાળકોને સંસ્કારો જાળવવા હોય તો નહીં તો તમારી પેઢી સાહેબ અવળે રસ્તે ચડી ગઈ દુનિયાનું ગમે જેટલું તમે ધન ભેગું કર્યું હશે ને પણ જો અવળે રસ્તે ચડી ગયો ને તો એ કયા સમયે ફૂંકી ખાશે ને એની ખબર એ નહીં પડે સાહેબ એટલે પોતે અને બાળકોને પણ કહો કે બેટા તારે પણ વાંચવાનું છે બોલો શ્રી પ્રાણનાથ તો આજે એટલો સંકલ્પ કરજો કે હું આવતે વર્ષે આવતા વર્ષ સુધી હું એક પારાયણ કરીશ પોતે કરીશ ભલો શ્રી પ્રાણ અનાથ પ્યારે કી જાય એની પૂર્ણાહુતિ અહીંયા ભેગા થઈને કરો હાજી એવું નહીં કરવી અને ઘેર કરો તોય વાંધો નહીં પણ અહીંયા કરો ને તો તમારા સમાજના સંગઠન સાથે હમણાં અમે ગુરુજીની પિસ્તાલીસ સ્મૃતિ મહોત્સવ અમે મુડકા ગામમાં ઉજવ્યો એકસો આઠ સ્વરૂપ સાહેબ અને એકસો આઠ વિતક સાહેબની પૂર્ણ આવતિ સામૂહિક કરી અને વાંચન દરેક ઘરે ઘરે મંદિરોમાં કરે એથી અનેક ગણા પારાયણ થયા પણ અમે એકસો આઠ જ તે પધરાવાની વ્યવસ્થા રાખી હતી મૂલ મિલાવ અને એમાં એકસો આઠ સ્વરૂપ સાહેબ અને એકસો આઠ વિતક સાહેબના વાંચનની ત્યાં પૂર્ણાવતિ કરી છે એમ તમે પણ આવતી વર્ષે આ આયોજન કરી શકો તમારા ઘરેથી સ્વરૂપ સાહેબ લઈને આવો પૂર્ણાવતિના દિવસે અને બધા મળી સમૂહમાં પારાયણની પૂર્ણાવતિ કરો વગર ખર્ચે પાર એની પૂર્ણાવતી થાય બોલો શ્રી પ્રાણનાથ કાર્યક્રમ તો થવાનો જ હોય ને એમાં તમારો સહયોગ હોય ને તો તમારું સ્વરૂપ સાહેબ આવે તમે વાંચનમાં પૂર્ણાહુતિમાં બેઠા હોય તો કેટલો આનંદ આવે એ આનંદમાં સાહેબ આવતી વર્ષે વધારો કરજો વિતક સાહેબ માટે પણ તમે વિતક સાહેબ પણ વસાવજો કારણ કે વિતક સાહેબ નહીં વસાવો ને એને નહીં વાંચો ને તો આ વાણીમાં જે સમજ પડવી જોઈએ ને એમાં થોડીક વાર લાગશે वितक साहेब वाचेलू हे तो फटाफट आकड़ियों खुलती जैसे बोलो श्री प्राणनाथ प्यारे की बोलो कृष्ण कन्हैया लाल की सदगुरु महाराज की धाम के धनी की, की। बोल बोल पंजे वाले की आज के आनंद, आनंद की आनंद करावे होन की बेर बेर कन्हैया लाल की समस्त सुंदर साथ की प्रणाम प्रणाम